જય જલારામ મિત્રો હું છું કૃપાલી ઠક્કર સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર એટલે કે કૃપાના રસોડે આજે આપણે બનાવવાના છીએ કચ્છના ખૂબ જ પ્રખ્યાત અને શિયાળાની કડકડતી ઠંડી ઉડાડી દે એવા મેવા અને મસાલાથી ભરપૂર અળદિયા શિયાળાની સિઝનમાં આ પૌષ્ટિક અળદિયા ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે તેના ખૂબ બધા હેલ્થ બેનિફિટ્સ પણ છે જોઈને મોઢામાં પાણી આવી ગયા ને તો ચાલો શરૂ કરીએ આ અળદિયા બનાવવા માટે આપણે સૌ પ્રથમ અડદની દાળને કરકરી પીસાવી લેવાની છે તો આપણને જોઈશે અળદની દાળ કરકરી પીસેલી એક કિલો સાકર એક કિલો ઘી એક કિલો અડધો કિલો માવો સો ગ્રામ કાજુ સો ગ્રામ પિસ્તા સો ગ્રામ કિસમિસ સો ગ્રામ બદામ પચાસ ગ્રામ ખસખસ ત્રીસ ગ્રામ ગુંદ પચાસ ગ્રામ ચારોલી દોઢસો ગ્રામ અડદિયાનો મસાલો એક ચમચી જાવિંત્રીનો ભૂક્કો અને ત્રણ ચમચી એલચી જામફળનો ભૂક્કો તો ચાલો હવે આ કચ્છી અડદિયા બનાવવાનું શરૂ કરીએ અડદની દાળ જે આપણે કરકરી પીસાવી છે એને પ્રથમ આપણે ચારી લઈશું બધી જ દાળ એકદમ સારી રીતે ચારી લીધા બાદ આપણે તેમાં અડધી વાટકી ઘી અને અડધી વાટકી દૂધ નાખીને ધ્રાબો આપવાનો છે ઘી અને દૂધ બંને નાખી ને અડદની દાળના લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી અને અડધો કલાક માટે ધ્રાબો દઈ અને મૂકી દેવાનું છે અડદિયા બનાવવામાં દ્રાબો આપવો ખૂબ જ જરૂરી છે એનાથી જ તેનો ટેક્સચર સરસ થશે હવે આપણે વીસથી 25 નંગ એલચી અને એકથી બે જામફળ લઈ અને તેનો મિક્સરમાં પીસીને પાવડર બનાવી લેવાનું છે અડધો કલાક થઈ જાય ત્યારબાદ દ્રાબો દીધેલી જે અડદની દાળ આપણે રાખી હતી એને આપણે ઘઉં ચારવાની ચારણીથી ચાળી લેવાનું છે અડદની દાળના બધા જ લોટને આ રીતે આપણે ઘઉં ચારવાની ચારણીમાં એકદમ સરસ રીતે ચારી લઈશું બધા જ લોટને ચારી લીધા બાદ સરસ એકદમ બ્રેડ ક્રમ્સ જેવા ટેક્સચરનો આ લોટ આપણી પાસે તૈયાર થઈ જશે હવે આપણે જે અડધો કિલો મોરો માવો લીધેલો છે તેને ખમણીની મદદથી ખમણી લેવાનો છે માવાને આ રીતે ખમણીને આપણે તૈયાર કરી લઈશું હવે એક કઢાઈ લઈ તેમાં લગભગ પોણો કિલો જેવું ઘી ગરમ કરવાનું છે અને ત્યારબાદ તેમાં ગુંદને તરી લઈશું લગભગ ત્રીસથી ચાલીસ ગ્રામ જેટલા ગુંદને આપણે ઘીમાં સરસ રીતે તરીને તૈયાર કરી લઈશું હવે એ જ ઘીમાં આપણે અડદની દાળનો જે કરકરો લોટ તૈયાર કર્યો છે એને નાખી દઈશું બધા જ લોટને ઘીમાં નાખીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવું હવે આ લોટને એકદમ ધીમા તાપી લગભગ દસથી પંદર મિનિટ સુધી સતત હલાવતા રહેવું અને એકદમ સરસ શેકી લેવું આ લોટ ઘીમાં એકદમ બરાબર ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લેવું લગભગ પંદરેક મિનિટ સુધી શેકાયા બાદ આ રીતના લોટનો કલર બદલી જશે અને સરસ સુગંધ પણ આવશે તમે જોઈ શકો છો કે લોટનો કલર એકદમ બદલાઈ ગયો છે ગોલ્ડન બ્રાઉન એકદમ સરસ શેકાઈ ગયો છે લોટ શેકાઈ ગયા બાદ હવે આપણે તેમાં ખમણીને તૈયાર કરેલો માવો ઉમેરી દઈશું બધો જ માવો ઉમેરી ને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવું માવો ઉમેરી દીધા બાદ લગભગ બેથી ત્રણ મિનિટ સુધી સતત હલાવતા રહેવું અને થવા દેવું હવે આપણે તેમાં ઘીમાં તળીને તૈયાર કરેલો ગુંદ ઉમેરી દઈશું ગુંદ નાખીને બધું જ એકદમ બરાબર રીતે મિક્સ કરી લેવું મિક્સ થઈ જાય ત્યારબાદ આ મિશ્રણ થોડું ઠંડુ પડવા દઈ અને આપણે ખાંડની ચાસણી તૈયાર કરી લઈશું તેના માટે આપણે એક કિલો જેટલી ખાંડ ને તપેલીમાં લઈ અને ખાંડ ડૂબે એટલું પાણી નાખી અને એની ચાસણી તૈયાર કરી લઈશું આ ખાંડને સતત હલાવતા જવું જેથી ખાંડ જલ્દી પીગળી જાય અને ચાસણી તૈયાર થઈ જાય આપણે ખાંડની બે તારની ચાસણી તૈયાર કરવાની છે જેના માટે લગભગ આઠથી દસ મિનિટનો સમય લાગશે આઠથી દસ મિનિટ થઈ જાય એટલે થાળીમાં બે ત્રણ ટીપા નાખી અને ચેક કરી લેવું બે તારની ચાસણી તૈયાર થઈ ગઈ હોય તો ગેસ બંધ કરી દેવું અને ના થઈ હોય તો એકથી બે મિનિટ સુધી વધારે થવા દઈ અને બે તારની ચાસણી તૈયાર કરી લેવી હવે આપણે અડદની દાળનો જે લોટ શેકીને તૈયાર કર્યો છે એને આ ચાસણીમાં નાખી દઈશું ત્યારબાદ તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવું ત્યારબાદ આપણે તેમાં દોઢસો ગ્રામ જેટલો અડદિયાનો મસાલો ઉમેરવાનો છે આ મસાલો માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે અડદિયાનો મસાલો નાખીને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવું હવે આપણે તેમાં એક ચમચી જેટલો જાવિંત્રીનો ભૂક્કો અને બેથી ત્રણ ચમચી જેટલો એલચી અને જામફળનો ભૂક્કો જે આપણે તૈયાર કર્યો તો એ નાખવાનો છે ત્યારબાદ આપણે તેમાં જે ડ્રાયફ્રૂટ્સ લીધેલા છે એ ઉમેરવાના છે ડ્રાયફ્રૂટ્સમાં આપણે લીધું છે સો ગ્રામ કાજુ સો ગ્રામ પિસ્તા સો ગ્રામ કિસમિસ સો ગ્રામ બદામ પચાસ ગ્રામ ખસખસ અને પચાસ ગ્રામ ચારોલી કાજુ બદામ અને પિસ્તાને મીડિયમ સાઇઝના ટુકડા કરીને નાખવાનું છે બધા જ ડ્રાયફ્રૂટ્સ નાખી ને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવું બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેને પાંચથી દસ મિનિટ સુધી ઠંડુ પડવા દેવું અને પછી તેના લાડુ વાળવા અત્યારે તેમાં ઘી વધારે લાગતું હશે પણ ઠંડુ થયા બાદ એકદમ બરાબર થઈ જશે તો તૈયાર છે આપણું અડદિયાનું મિશ્રણ ચાલો હવે લાડુ વાળી લઈએ લાડુની ઉપર ડેકોરેશન માટે આપણે પિસ્તાની કતરણ લીધી છે અને આ પ્લાસ્ટિકનો પાટલો લીધો છે જેનાથી આપણે લાડુ વાળશું આ રીતે બંને હથેળીની મદદથી પ્લાસ્ટિકના પાટલાના મોલ્ડમાં લાડુનું મિશ્રણ ભરી અને એકદમ સરસ રીતે દબાવી અને બધા જ લાડવા તૈયાર કરી લેવા લાડુની ઉપર ડેકોરેશન માટે પિસ્તાની કતરણ લગાવવી તો તૈયાર છે મેવા મસાલાથી ભરપૂર એવા કચ્છી અડદિયા મિત્રો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને મને કમેન્ટ્સમાં જણાવજો કે કેવી લાગે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને ફરીથી મળીશું કૃપાના રસોડે જય શ્રી કૃષ્ણ મિત્રો